ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલ નાનાપાડા ગામે ધોરણ બીજામાં અભ્યાસ કરતું બાળકને શાળાની મુખ્ય શિક્ષિકા દ્વારા માર મરાતા બાળકને પરિવારજનો દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલું નાનાપાડા ગામે ધોરણ બીજામાં અભ્યાસ કરતું બાળકને શાળાની જ મુખ્ય શિક્ષિકા દ્વારા માર મારતા બાળકને પરિવારજનો દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવાની નોબત ઊભી થઈ હતી. નાનાપાડા ગામે આવેલી પ્રાથમિક શાળામાં બીજા ધોરણમાં અભ્યાસ કરતો દિશાંતને શાળાના મુખ્ય શિક્ષિકાએ ભણાવેલ પાઠ વિશે પૂછતા આ બાળકને જવાબ ન આવડતા ખૂબ જ બેરહેમથી માર મારવાનો આક્ષેપ દિશાંતના પરિવારજનોએ લગાવ્યો છે. આ સમગ્ર ઘટનાની આપવીતી શાળામાંથી રજા પડ્યા બાદ ઘરે આવેલા બાળક કે વાલીઓને જણાવી હતી. બાળકને માર મારવાથી શરીરના ભાગે થયેલી ઈજાના પગલે બાળકને સાકરપાત્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનામાં દિશાંતને પરિવારજનો તેમજ સમગ્ર ગ્રામજનોએ બેરહેમ શિક્ષિકા સામે કડક કાર્યવાહી કરવા માંગ ઉઠાવી છે. હેમંત હડસ જડે શ્રીવી સાપુતારા. આ બાબતે શું કહેશો? બાળક ઘરે આવ્યું ત્યારે તમારા જોડે શું એમને જે સ્કૂલમાં આપ બીતી બતાવી? ત્યારે ઘરે આવીને એના મોટો ભાઈ કીધેલું આજે દિશુને ટીચરે બહુ મારેલું, તો અમે પૂછ્યું કેમ મારેલું, તો કાર્ડ ભરવા કીધેલું તો એને થોડુંક નહીં આવડતું હશે તો એના પરથી મારેલું. સમગ્ર બાબતમાં સત્ય શું છે? સાંજે 5 વાગે પૌરાવો ઘરે આવ્યા, 5 વાગે એટલે રડતો રડતો આવ્યો ઘરે. મેં પૂછ્યું શું થયું, તો બેને મને માર્યું છે ને કાલથી હું સ્કૂલે નથી જવાનું, બેન મારે છે. એટલે મેં પછી ત્યાંથી સ્કૂલ પર આવ્યો એટલે જે આચાર્ય રેખાબેન છે એ તો જતા રહેલા, પણ મદદનીશ કુસુમબેન હતા એમને મેં કીધું. ત્યાં પોયરાઓ હતા 10-11 જણા, એ પોયરાઓએ કીધું કે બેને મારેલું છે. અને આજે એમ કે ઘણા પોયરાઓને મારેલું છે, 2-1 પોયરાને તો લાકડીથી એવો મારેલું છે. એટલે પછી મેં જતો રહ્યો, પછી પોયરાને સાંજે એણે ખાધું હોય નહીં, તાવ આવી ગયો આખું. એનું પેલું પરિસ્થિતિ જોઈ, આખું પેલું શર્ટનું બટન ફાડી નાખેલું, આ બાજુ બધા નખ બેસેલા, એ કાનની બાજુમાં પછી આંખ બધો સોજાવો આવી ગયેલો. પછી સવારે છે તો મેં સ્કૂલ પર ગયો, બેનને કીધું મૂકું બેન આ જોઈ લે બધું પોયરાને, તે મૂકું મારેલું છે. તો એણે એ શું કે મેં આ મોડાને ના તો નહીં મારે, મેં મારેલું ખરું એમ કે, પણ મેં પીઠ પર મારેલું. તો મેં કીધું આ પીઠ પર મારેલું તો આ કેવી રીતે થયું એમ, આ બધો નખો વાગેલા છે, બંગડી વાગેલી છે. તો એ કસમ ખાય, હું એમ કે સાંઈ બાબાની કસમ ખાઉં મેં નથી મારેલું. તો પછી મેં કીધું કંઈ નહીં, તારી સાથે મારે કંઈ કરવાનું નહીં, હું હવે દવાખાને લઈ જઈને પોયરાને દાખલ કરું. મેડમ આ નિશાંત માટે આશરે 12-16 કલાકનું ગેપ હશે ઇન્જરી થયું એની માટે, અને ઇન્જરી ફેસ પર હતી થોડી અને કાનની પાછળ હતી બંને બાજુ. એમ જોવા જાય તો ઇન્જરી સિમ્પલ કહેવાય છે, અઠવાડિયાની અંદર ઘરનું લૂઝ આવી જાય છે. એની માટે અમારી પાસે અહીંયા લાવ્યા હતા તો પેશન્ટ થોડું ગભરાઈ ગયેલું હતું, એટલે એક ફાઇન ચડાવીએ છે અને ઇન્જેક્શન આપ્યું હતું અને ગોળી વાપરી છે. સારું થઈ જશે.